ચેપ્ટર ત્રણમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેનો દાખલા નંબર એક અહીં વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન આપેલું છે તેના આધારે બંને ચલ વચ્ચેનો સહસંબંધ ગણો એવી સૂચના છે તો આપણને જે વિદ્યાર્થીઓની ઊંચાઈ સેમીમાં આપેલી છે જેને આપણે એક્સ ચલ તરીકે લઈશું એટલે કે એક્સ ચલ તરીકેની કિંમત લખતા જઈશું એકસો પિસ્તાલીસ ત્યાર પછી બીજા વિદ્યાર્થીની એકસો અડતાલીસ એકસો પચાસ એકસો પિસ્તાલીસ એકસો ને બાવન એકસો બેતાલીસ હવે વજન આપેલું છે વજનને આપણે ચલ વાય તરીકે ગણીશું વજનમાં પ્રથમ વિદ્યાર્થીનું બેતાલીસ ત્યાર પછી ક્રમબદ્ધ ચુમ્બાલીસ અડતાલીસ પિસ્તાલીસ છપ્પન અને ચાલીસ આપેલું છે હવે મિત્રો આ એક્સ અને ચલનો સરવાળો કરીશું જેથી આપણને સિગ્મા એક્સ અને સિગ્મા વાય મળે છે આ સિગ્મા એક્સ એનું ટોટલ આપણને મળશે આઠસો ને બ્યાસી સીગમા વાય વાયનું ટોટલ મળશે આપણને બસો ને પંચોતેર કેલ્સીની મદદથી આપણે એ સરવાળો કરીએ છીએ હવે આપણા માટે આપણી કેલ્ક્યુલેશનમાં આપણે બે વસ્તુ શોધીએ છીએ એના પછી એક્સ બાર અને y બાર એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન સીગમા એક્સ એટલે કે 882 ભાગ્યા અહીં છ વિદ્યાર્થીઓની માહિતી આપેલી છે ભાગ્યા છ બરાબર એકસોને સુડતાલીસ આપણને એક્સ બાર મળે છે ત્યાર પછી y બાર y બાર બરાબર સીગમા વાય અપોન એન y વાય વાયનો સરવાળો છે બસો પંચોતેર ભાગ્યા એન બરાબર છ બરાબર એની કિંમત આપણને મળે છે પિસ્તાલીસ 45.83 પિસ્તાલીસ હવે મિત્રો આ દાખલાની અંદર એક્સ બાર અને વાય બાર જો અપૂર્ણાંક મળતા હોય અને એક્સ અને વાય ચલની કિંમતો જો મોટી આપેલી હોય ચાલીસ કે એનાથી વધારે મોટી આપેલી હોય તો એવા સંજોગોમાં ધારેલ મધ્યક એટલે કે યુ અને વી વાળી રીતનો ઉપયોગ કરવો પડે છે આ યુ અને વી વાળી રીતનો ઉપયોગ કરતી વખતે આપણે યુ અને વી ધારવા પડે છે યુ ધારવા માટે એક્સ માઇનસ બી અપોન એ અને વી ધારવા માટે વાય માઇનસ ડી અપોન પેટા પેટાસૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ અહીં બી સી એ અને ડી એ ધારેલ રકમ છે એનો મતલબ એવો છે કે આપણને એક્સ બાર એકસો ને સુડતાલીસ મળે છે તો આપણે બી બરાબર આ એકસો સુડતાલીસથી બને તેટલી નાની રકમ ધારીશું તો જેથી કરીને ગણતરી કરવા માટેની જે આપણને એમાઉન્ટ મળે છે એ આપણને પ્લસમાં મળશે જેથી કરીને આપણી ગણતરી સરળ બને છે અહીં આપણે આપણી સરળતા ખાતર એકસો સુડતાલીસ એક્સ બાર છે માટે અહીં બી બરાબર એકસો ચાલીસ આપણે ધારીએ છીએ અને વાય બાર બરાબર પિસ્તાળીસ પોઈન્ટ ત્યાંશી છે માટે આપણે અહીં આગળ વીમાં વાય માઇનસ ડી એટલે કે અહીં ડી બરાબર આપણે આનાથી નાની રકમ એટલે કે ડી બરાબર આપણે ચાલીસ ધારીએ છીએ તો હવે આ બી બરાબર એકસો ચાલીસ અને ડી બરાબર ચાલીસને ધ્યાનમાં રાખી યુ અને વીની કિંમત શોધવાની છે યુ અને વીની કિંમત શોધવા માટે તમે અહીં ધ્યાન આપો આપણું યુનું સૂત્ર છે એક્સ માઇનસ બી બી બરાબર એકસો ચાલીસ ધાર્યા એ ક્યારે ધરાય અથવા તો સી ક્યારે ધારવાની થાય તો જો આ બંનેની રકમ એટલે કે એક્સમાંથી આપણે બી જે ધારેલી રકમ છે બાદ કરતાં પણ એની રકમ દસ વીસ અથવા પંદર પચીસ એવા ગુણાંકમાં આવતી હોય તો આપણે એને છેદમાં દસ પાંચ કે એવી રકમોથી ભાગીને પણ એ રકમ આપણે નાની કરીએ છીએ જેથી કરીને આપણી ગણતરી આપણને સરળતા રહે છે પણ અહીં આગળ એ અને સીની કિંમત ધારવાની જરૂર રહેતી નથી એટલે તમે જુઓ એક્સ છે એકસો પિસ્તાલીસ બી એકસો ચાલીસ એટલે આપણે એકસો પિસ્તાલીસ માઇનસ એકસો ચાલીસ કરીશું એટલે આપણને મળે છે પાંચ ત્યાર પછી એકસો અડતાલીસ માઇનસ એકસો ચાલીસ બરાબર આપણને મળે છે આઠ હવે મિત્રો આ કેલ્ક્યુલેશન આપણે કેલ્શિમા કરવી હોય તો કેલ્શિયમમાં એક હું કેલ્શિમા એક ફંક્શનનો ઉપયોગ કરીને તમને સમજાવું છું તમે જુઓ ઝીરો માઇનસ આપણે ધારેલી રકમ છે બીની એકસો ને ચાલીસ બરાબર ફંક્શન તમે યાદ રાખો છો માઇનસ એકસો ચાલીસ મળ્યા હવે માત્ર ને માત્ર એક્સની કિંમતો લખીને આપણે બરાબરનું બટન દબાવવાનું છે એકસો પિસ્તાલીસ પહેલી રકમ છે બરાબર પાંચ મળ્યા એ યુનિક કિંમતમાં આપણે મૂકીએ છીએ ત્યાર પછી એકસો અડતાલીસ બરાબર આઠ મળ્યા જે યુનિ કિંમતમાં મૂકીએ છીએ ત્યાર પછી એકસોને પચાસ બરાબર દસ મૂકીશું એકસોને પિસ્તાલીસ બરાબર પાંચ મૂકીશું એકસોને બાવન બરાબર બાર મૂકીશું એકસોને બેતાલીસ બરાબર બે મૂકીએ છીએ આ પ્રમાણે આપણને યુનિક કિંમત મળી એ જ પ્રમાણે તમે

હવે ત્યાર પછીનું જે ખાનું છે એમાં યુનો વર્ગ અહીં જે યુની કિંમતો આપણે શોધેલી છે એનો આપણે સ્ક્વેર કરીશું પાંચ ગુણ્યા પાંચ પચીસ આઠ ગુણ્યા આઠ ચોસઠ દસ ગુણ્યા દસ સો ફરીથી પાંચનો વર્ગ એટલે પચીસ બારનો વર્ગ એટલે કે એકસો ને ચુમ્બાલીસ થશે બેનો વર્ગ ચાર થશે હવે વીનો સ્ક્વેર છે એટલે વીનું ખાનું જોઈશું એની જે કિંમતો આપેલી છે એ કિંમતોનો વર્ગ કરતા જઈશું બેનો વર્ગ ચાર ચારનો વર્ગ સોળ આઠનો વર્ગ ચોસઠ અઠું અઠું ચોસઠ પાંચનો વર્ગ પચીસ સોળનો વર્ગ સોળ ગુણ્યા સોળ કરીશું બસોને છપ્પન મળશે અને ઝીરોનો વર્ગ એટલે કે શૂન્ય મળશે હવે યુ વી એટલે કે બે કોલમ જે આપણે ધારેલા છે યુ ગુણ્યા વી એ બંને કોલમનો આપણે ગુણાકાર કરીએ છીએ તો એ ગુણાકારમાં પાંચ ગુણ્યા બે બરાબર દસ આઠ ગુણ્યા ચાર બરાબર બત્રીસ દસ ગુણ્યા આઠ એંસી પાંચ ગુણ્યા પાંચ પચીસ તમે મિત્રો આ મારી ગણતરી કરતી વખતે તમે જુઓ છો કે હું દરેક ખાનાની અંદર જે કેલ્ક્યુલેશન કરવાની હોય ત્યાં મારી બંને આંગળીઓ મૂકેલી છે અને એ રકમને ધ્યાનમાં રાખીને જ હું કેલ્સી સાથે એનો ગુણાકાર કરું છું મૌખિક તમને ફાવતો હોય તો મૌખિક પણ ગુણાકાર કરી શકો છો બાર ગુણ્યા સોળ બરાબર એકસો બાણું ત્યાર પછી બે ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય હવે આપણે જે ખાનાની અંદર કિંમતો શોધી છે આ પાંચે પાંચ ખાનાનો આપણે સરવાળો કરીશું એમાં આપણું પહેલું ખાનું એટલે કે કોલમ છે સિગમા યુ એટલે કે યુનું ટોટલ બેતાલીસ વીનો સરવાડો સીગમાં વી પાંત્રીસ યુનો વર્ગ એટલે કે સીગમા યુનો સ્ક્વેર ત્રણસો ને બાસઠ વીનો વર્ગ એનો સરવાળો સીગમાં વી સ્ક્વેર ત્રણસો ને પાસઠ ત્યાર પછી સીગમાં યુ વી ત્રણસો ને ઓગણચાલીસ આ રીતે સરવાળો કર્યા પછી આનું સૂત્ર સસંબંધાંક આર બરાબર એન ઇન ટુ સીગમાં યુ વી માઇનસ સિગ્માયુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં એન ઇન્ટુ સિકમા યુનો સ્ક્વેર માઇનસ સિગમા યુનો હોલ સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં એન ઇન્ટુ સિગમા વીનો સ્ક્વેર માઇનસ સિગ્માવીનો હોલ સ્ક્વેર આ બંને છેદના વર્ગમાં છે અરે વર્ગમૂળમાં છે એટલું ધ્યાન રાખવાનું છે હવે દરેકની કિંમત આપણે મૂકતા જઈએ છીએ અહીં દાખલામાં એન એટલે કે આપેલ અવલોકનોની સંખ્યા અહીં છ છે એન બરાબર આપણે છ મુખીએ છે ગુણ્યા સિગમા યુ વી સિગમા યુ વી એનો સરવાડો છે ત્રણસો ને ઓગણચાલીસ માઇનસ સિગમાયુ બેતાલીસ સિગમાવી પાંત્રીસ છેદમાં વર્ગમૂળમાં છ ગુણ્યા સિગ્માયુનો હોલ રહે સ્ક્વેર ત્રણસો ને માઇનસ સીગમા યુનો સ્ક્વેર એટલે કે બેતાલીસનો વર્ગ ગુણ્યા બીજા વર્ગ મૂળમાં એન એટલે કે છ ગુણ્યા સીગમા વીનો સ્ક્વેર સીગમા વીનો સ્કવેર ત્રણસો ને પાસઠ માઇનસ સીગમા વીનો હોલ સ્ક્વેર પાંત્રીસ છે પાંત્રીસનો વર્ગ આમ આપણા સૂત્રની અંદર આપણે શોધેલ બધી જ રકમો આ કોષ્ટક પરથી આપણે મૂકીએ છીએ આ દાખલાઓમાં કોષ્ટકની ગણતરી બહુ જ મહત્ત્વની છે એમાં ક્યાંય ભૂલ થઈ હોય તો તમારો જવાબ સંપૂર્ણ ખોટો પડે છે તો એ વખતે તમારે એટલે કે આ કોષ્ટક તૈયાર કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી અને કિંમતો શોધ્યા પછી સૂત્ર તમે તૈયાર કરેલું હોય સૂત્ર લખી દેવાનું અને પછી કિંમતો મૂકી કેલ્સીની મદદથી દરેક કેલ્ક્યુલેશન એ તમે કરી શકો છો છ ગુણ્યા ત્રણસો ઓગણચાલીસ એટલે કે એની કિંમત થશે બે હજાર ચોત્રીસ માઇનસ બેતાલીસ ગુણ્યા પાંત્રીસ એક હજાર ચારસો સિત્તેર છેદમાં વર્ગમૂળમાં છ ગુણ્યા ત્રણસો ને બે હજાર માઇનસ બેતાલીસનો વર્ગ કરીશું એટલે એક હજાર સાતસો ને ચોસઠ ઇન્ટુ બીજા વર્ગમૂળમાં છ ગુણ્યા ત્રણસો ને પાસઠ બે હજાર એકસો નેવું માઇનસ પાંત્રીસનો વર્ગ કરીએ છે બારસો ને પચીસ મળશે ત્યાર પછીનું સ્ટેપ બે હજાર ચોત્રીસ માઇનસ ચૌદસો ને સિત્તેર બાદ બાકી કેલ્ક્યુલેશન તમે કેલ્શીમાં જ કરો છો પાંચસો ને ચોસઠ ત્યાર પછી છેદમાં વર્ગમૂળમાં એકવીસો બોતેર માઇનસ સત્તરસો ચોસઠ કરતા વર્ગમૂળમાં ચારસો આઠ ગુણ્યા બીજા વર્ગમૂળમાં એકવીસો નેવું માઇનસ બારસો પચીસ પાંચસો ચોસઠ હોય આપણે આપણી કેલ્ક્યુલેશન બે રીતે અહીંથી કરીએ છીએ તમે બંનેનું વર્ગમૂળ શોધીને પછી ગુણાકાર કરી શકો છો અથવા તો પછી બંનેનો ગુણાકાર કરીને પછી પણ વર્ગમૂળ શોધી શકાય છે તો બંનેનો ગુણાકાર કરીશું એટલે ત્રણ લાખ ત્રાણું હજાર સાતસો ને વીસ મળે છે પાંચસો ને ચોસઠ હજુ નીચે મૂકીશું ત્યાર પછી ત્રણ લાખ ત્રાણું હજાર સાતસો ને વીસ એનું વર્ગમૂળ શોધીશું છસો સત્યાવીસ સુડતાલીસ મળે છે હવે પાંચસો ચોસઠ ભાગ્યા છસો સત્યાવીસ પોઈન્ટ સુડતાલીસ કેલ્સીની મદદથી તમે એ ભાગાકાર કરી શકો છો અને જીરો પોઈન્ટ બરાબર નેટ આપણે એમાઉન્ટ લઈએ છીએ આર બરાબર જીરો નેવું લઈ શકાય છે અહીં આપણને આ દાખલાનો જવાબ મળી જાય છે દાખલામાં તમે મિત્રો એક વસ્તુ ખાસ સમજી લો અહીં આગળ બી અને ડી એ બને ત્યાં સુધી બાર અને વાયબારની જે કિંમતો આપણને મળી છે એનાથી બને તેટલા નાના ધારવા જેથી કરીને દાખલાની ગણતરીમાં તમામ કિંમતો ધન મળે છે અને એ ધન ઉપરથી આપણો ગુણાકાર બીજી કિંમતો શોધવાની છે તે વર્ગ હોય તો એ બધું સરળ બનશે અને દાખલાના જવાબમાં તમને ક્યાંય ભૂલ પડવાની શક્યતા રહેતી નથી